So, here we are going to discuss today's topic is barriers of communication. So, what is a barrier? Means what is the problems and by which we can not do better communication? That means barrier. So barrier એટલે કે કઈ કઈ મુશ્કેલીઓ આપણને કમ્યુનિકેશનમાં આવે છે એ આજે જોઈશું. તો પહેલાં તો ઇન્ટ્રોડક્શન છે જોઈએ. હેવિંગ સ્ટડીડ ધ બેઝિક પ્રિન્સિપલ્સ ઓફ ટેકનિકલ કોમ્યુનિકેશન ઇન ચેપ્ટર 1, વી નાઉ મૂવ ઓન ટુ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર રિલેટેડ ટુ કોમ્યુનિકેશન. એટલે કે તમારા પહેલા ચેપ્ટરની અંદર તમે જે રીતે બેઝિક પ્રિન્સિપલ્સ જોયા કે કઈ રીતે ટેકનિકલ કોમ્યુનિકેશન કરવું, તો હવે એનાથી આગળ વધીએ કે મહત્ત્વનો ફેક્ટર જે કોમ્યુનિકેશન સાથે જોડાયેલું છે એ આપણે જોઈશું. ઇમેજિન યુ આર અ જુનિયર એક્ઝિક્યુટિવ હુ હેઝ જસ્ટ જોઈન્ડ એઝ અ ટ્રેની ઇન ધ ઓટોમોબાઈલ કંપની. હવે અહીં એક સરસ એક્ઝામ્પલ આપ્યું છે કે પોતાની જાતને ઇમેજિન કરો કે એક જુનિયર એક્ઝિક્યુટિવ તરીકે તમે એક કંપનીમાં ઓટોમોબાઈલની કંપની છે એની અંદર જોડાઓ છો ટ્રેની તરીકે. યુ ગો ટુ મીટ યોર બોસ ટુ સીક પરમિશન ફોર વિઝિટિંગ ધ ઓટોમોબાઈલ એક્ઝિબિશન બીંગ હેલ્ડ ઇન દિલ્હી. હવે દિલ્હીની અંદર જે એક્ઝિબિશન થવાનું છે એમાં તમારે એક વિઝિટ કરવી છે, એટલે વિઝિટ કરવા માટે આપણે આપણી કંપનીના બોસને પૂછવું જરૂરી રહે છે, એટલે એ રીતે તમે એ કામ કરો છો. વાઇલ યુ આર ટોકિંગ ટુ ઓફ યોર કલેગ્સ ઓલ્સો અરાઈવ ટુ ગેટ યોર બોસ સિગ્નેચર ઓન સમ બિલ્સ. હવે જ્યારે તમે તમારા બોસ સાથે વાત કરી રહ્યા હોય છો ત્યારે બીજા તમારા બે સહકર્મીઓ એટલે કે તમારી સાથે જે કામ કરતા હોય એ વ્યક્તિ પણ આવે છે, એને કોઈક બિલની ઉપર બોસની સિગ્નેચર લેવી છે. યુ ફોલ સાયલન્ટ વાઇલ હી સાઇન્સ ધ બિલ. આફ્ટર ધે લીવ યુ રિઝ્યુમ ટોકિંગ બટ યુ ફાઇન્ડ ધેટ યોર બોસ હેઝ નોટ રિયલી ગ્રાસ્પ વોટ યુ હેવ સેડ અર્લિયર. હવે એ બંને વ્યક્તિ આવે છે તો તમે સાયલન્ટ થઈ જાઓ છો, ચૂપ થઈ જાઓ છો અને એ સાઇન કરી દે છે. પછી એ બંને વ્યક્તિ જતી રહે છે અને પછી તમને યાદ આવે છે, તમારું કહેવાનું તમે શરૂ કરો છો અને ત્યારે તમને ખબર પડે છે કે તમે તમારા બોસ સાથે જે વાત કરતા હતા એ એમને હવે યાદ નથી. એટલે કે એ સિચ્યુએશનને એક થોડાક સમય માટે ભૂલી ગયા છે કે તમે આની પહેલાં, આ બંને વ્યક્તિ આવ્યા એની પહેલાં કયા વિષય ઉપર વાત કરી રહ્યા હતા. યુ લેટર એનાલાઇઝ ધી સિચ્યુએશન એન્ડ રિયલાઇઝ દેટ યોર કોલેજ ઇન્ટરવેશન લેડ ટુ યોર બોસ લેક ઓફ કોન્સન્ટ્રેશન. હવે આનાથી તમને શું રિયલાઇઝ થયું કે તમારા જે કોલેગ્સ છે, તમારા જે સહકર્મીઓ છે એનું એ ઇન્ટરવેન્શન એટલે કે એ લોકોની જે અંદર આવવું ને એ જે પ્રોસેસ થઈ તો એ તમારા માટે અડચણરૂપ બની અને તમારા જે બોસ છે, જે માલિક છે એના ઓછા કોન્સન્ટ્રેશન એટલે કે એનું ધ્યાન એમાં નહોતું, એટલે તમને સિચ્યુએશનનો ખ્યાલ આવી જાય છે કે પરિસ્થિતિ કંઈક આવી છે કે એ વ્યક્તિ બંને બાજુએ કોન્સન્ટ્રેટ નહોતી, એટલે એ વ્યક્તિને ખ્યાલ નથી રહ્યો કે હવે તમે શું વાત કરી રહ્યા હતા. એઝ અ સેન્ડર યુ હેડ પેશન્ટલી ટ્રાય ટુ એક્સપ્રેસ યોર વિશ બટ બીકોઝ ઓફ ધ ઇન્ટરપ્શન બાય યોર કોલેગ્સ ધ રિસીવર યોર બોસ કુડ નોટ ડીકોડ યોર મેસેજ ફૂલી હેન્સ ધ કોમ્યુનિકેશન પ્રોસેસ ફેલ. એટલે કે આના ઉપરથી શું રિએક્શન આવે છે, શું તમને રિઝલ્ટ મળે છે? તો કે એઝ અ સેન્ડર તમે પોતાનો મેસેજ સેન્ડ કરી દીધો, તમારી જે વિશ હતી, જે ઈચ્છા હતી એને તમે સરસ રીતે પોલાઇટલી અને પેશન્ટલી શાંતિપૂર્વક એક્સપ્રેસ કરી દીધી, પરંતુ વચ્ચે તમારા જે સહકર્મીઓ છે, તમારા જે કોલેગ્સ છે એનું ઇન્ટરપ્શન થયું, એની અડચણ આવી એના દ્વારા, એટલે કે રિસીવર તરીકે જે તમારા બોસ છે એ તમારા મેસેજને ડીકોડ કરી શક્યા નહીં, એટલે આ તમારી કોમ્યુનિકેશન પ્રોસેસ કેવી થઈ? ફેલ. ફેલ શું કામ થઈ? એનું કારણ એ છે કે એઝ અ સેન્ડર તમે મેસેજ સેન્ડ કરી દીધો
परंतु वच्चे कोई अड़चन रूपी तमारा कलेग्स आवी गया एटले रिसीवर तरीके तमारा जे बॉस छे ए तमारा मेसेज ने रिसीव करी शकता नथी एटले कही शकाय के आ कम्युनिकेशन प्रोसेस फेल थई। This discussion brings us to the introduction of the term barrier in communication. હવે આ શું છે? આપણે જે એક્ઝામ્પલ જોયું છે કે ડિસ્કશન કર્યું એ આપણને ક્યાં લઈ જાય છે? તો બેરિયર એટલે કે જે અડચણ છે એના તરફ લઈ જાય છે। એટલે કે આ જે ડિસ્કશન છે એ આપણને ક્યાં લઈ જાય છે? તો આપણને એ સમજાવે છે કે બેરિયર્સ કયા કયા છે, અડચણો કઈ કઈ છે એ આપણે હવે કોમ્યુનિકેશનમાં જોઈશું। અ બેરિયર ઇઝ ડિફાઇન્ડ એઝ સમથિંગ ધેટ પ્રેઝન્ટ ઓર કંટ્રોલ પ્રોગ્રેસ ઓર મૂવમેન્ટ। હવે બેરિયર શું છે અને શું ડિફાઇન કરે છે? તો એ કંઈક એવી વસ્તુ છે કે જે કંઈક પ્રિવેન્ટ્સ કરે છે અથવા તો કંઈક કંટ્રોલ કરે છે। શેને? પ્રોગ્રેસ ઓર મૂવમેન્ટ, કોઈ મૂવમેન્ટ થઈ રહી છે, કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ મેસેજ જવાની મૂવમેન્ટ થાય છે એની વચ્ચે એને પ્રિવેન્ટ કરે છે અને કંટ્રોલ કરે છે। ધીસ ડેફિનેશન ઇમ્પ્લાયસ ધેટ અ બેરિયર ઇઝ સમથિંગ ધેટ કમ ઇન ધ વે ટુ ધ ડિઝાયર આઉટકમ। આના આધારે એવું કહેવાય છે કે જે બેરિયર છે એ કંઈક એવી વસ્તુ છે, એક એવી વસ્તુ છે કે જે આપણે ઈચ્છિત જે આઉટકમ હોય, કંઈક બહાર લાવવું હોય એના માટેની એક ઈચ્છીએ એવી એક ઈચ્છા, ડિઝાયર છે। એટલે કે ટૂંકમાં બેરિયર એ શું છે? તો કે જો એક વ્યક્તિ કોઈક મેસેજ મોકલે છે તો એ બીજા વ્યક્તિ સુધી પહોંચતો નથી, તો અહીં ડિઝાયર શું છે? તો મેસેજ મોકલવાનો છે, પરંતુ વચ્ચે અટકી જાય છે તો એનું આઉટકમ છે। ઇન ધ એક્ઝામ્પલ ગીવન અબોવ નોટિસ ધેટ ધ અરાઇવલ ઓફ યોર કલેગ્સ વોઝ એન ઇવેન્ટ ધેટ પ્રિવેન્ટેડ યોર બોસ ફ્રોમ કોન્સન્ટ્રેટિંગ કમ્પ્લીટલી ઓન વોટ યુ આર સેઇંગ। ઉપર આપણે જે એક્ઝામ્પલ જોયું એની અંદરથી આપણે શું શીખ્યા કે આપણા જે કલેગ્સ છે, સહકર્મીઓનું જે અંદર આવવું એ છે એ આપણા માટે પ્રિવેન્ટેડ બની ગયું અને આપણા બોસનું જે કોન્સન્ટ્રેશન હતું, એનું જે ધ્યાન હતું એ એના તરફથી કમ્પ્લીટલી મૂવ ઓન થઈ ગયું, એટલે કે આગળ વધી ગયું, એને કશું યાદ રહ્યું નહીં। એટલે એનું જે પ્રિવેન્ટેડ છે, જે અવરોધ છે એ આપણે શું કીધું એ એને સાંભળ્યું નહીં, એ જ એનો વચ્ચે અવરોધ બની ગયો। સો વી સે ધેટ ધીસ ઇન્સિડન્ટ વોઝ અ બેરિયર ટુ ધ કોમ્યુનિકેશન બિટવીન યુ એન્ડ યોર બોસ। એટલે આપણે એના આધારે કહી શકીએ કે આ જે ઘટના બની એ આપણી અને આપણા બોસ વચ્ચે જે વાત થઈ રહી હતી એમાં બેરિયર સમાન હતી। ઓલ ઓફ અસ હેવ કમ અક્રોસ સચ સિચ્યુએશન વાઇલ કોમ્યુનિકેટિંગ વિથ પેરેન્ટ્સ, ફ્રેન્ડ્સ ઓર કોલેજ્સ। લેટ અસ નાઉ લર્ન હાઉ ટુ ઓવર સચ કોમ્યુનિકેશન ફેલિયર એન્ડ મેક અવર ઇન્ટરેક્શન મોર ઇફેક્ટિવ। એટલે કે આ બધી જે સિચ્યુએશન છે એ આપણે ફેસ કરીએ જ છીએ અથવા તો એમાંથી પસાર થઈ જ ગયા છીએ, જ્યારે આપણે કોઈની સાથે વાત કરતા હોય, કોઈ કોલ ઉપર કોઈની સાથે વાત કરતા હોય કે રૂબરૂ હોય, ફ્રેન્ડ્સ હોય, પેરેન્ટ્સ હોય કે આપણા સહપાઠીઓ હોય, મિત્રો હોય, સહકર્મીઓ હોય, તો એની સાથે વાત કરતા હોય ત્યારે વચ્ચે કોઈને કોઈ આવી જાય છે અથવા તો એમને કોઈનો ફોન આવી જાય છે, પછી એ તરત આપણને કહે છે હા તમે શું કહેતા હતા, તો એ વ્યક્તિ ભૂલી જાય છે, આપણને પૂછે છે કે તમે શું કહેતા હતા તો એ સમયે ભૂલી જાય છે। તો એનો મતલબ એ થયો કે એ કોમ્યુનિકેશન એ ફેલ છે, ફરી પાછું તમારે બધું રિપીટ કરવું પડે છે કે હું આ વિષય ઉપર વાત કરતો હતો કે કરતી હતી, વોટ એવર। એટલે હવે આપણે જ્યાં બધા બેરિયર્સ છે, કોમ્યુનિકેશનના જે ફેલિયર્સ છે એને કઈ રીતે અવોઇડ કરવા અને કઈ રીતે આપણું જે કોમ્યુનિકેશન છે એને બેસ્ટ ઇફેક્ટિવ કઈ રીતે બનાવવું એ જોવાનું છે। વી ઓલ નો ધેટ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન ઇઝ ધ નેવર ઓફ સોરી ઇઝ ધ નર્વ ઓફ ઓલ ધ બિઝનેસ એક્ટિવિટીઝ ઇન ધ ઓર્ગેનાઇઝેશન। એટલે કે કોઈ સંસ્થા છે એ જગ્યાએ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન જે છે એ
બિઝનેસ એક્ટિવિટીઝ માટે આપણા બધા માટે ખૂબ જ મહત્ત્વનું છે, ખૂબ જ ઇફેક્ટિવ છે. હરેક જગ્યાએ આપણે કોઈ કોલેજમાં હોઈએ, કોઈ બિઝનેસ કરતા હોય કે કંઈ પણ કરતા હોય, તો એની અંદર ઇફેક્ટિવ કોમ્યુનિકેશન જળવાઈ રહેવું જરૂરી છે. આપણે જાણીએ છીએ, ઇવન અ સ્લાઇટ બ્રેક ઇન ધ કોમ્યુનિકેશન ફ્લો કેન લીડ ટુ મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ. એટલે કે કોમ્યુનિકેશનની અંદર જો જરાક પણ કંઈક બોલવામાં ભૂલ થઈ જાય અથવા વચ્ચે કંઈક અવરોધ આવી જાય તો સામેવાળી વ્યક્તિને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ શકે છે. એ સમજી શકતી નથી કે આપણે શું કહેવા માગીએ છીએ, અને જો એ ન સમજાય તો પછી અર્થનો અનર્થ થઈ જાય છે. કોમ્યુનિકેશન ઇઝ ઇફેક્ટિવ ઓનલી ઇફ ઇટ ક્રિએટ ધ ડિઝાયર ઇમ્પેક્ટ ઓન ધ રિસીવર. હવે કોમ્યુનિકેશન ઇફેક્ટિવ ત્યારે જ બને છે જ્યારે જે રિસીવર છે એની ઈચ્છા પ્રમાણે એને એ અસર મળે. સાંભળનાર સુધી જો આપણો મેસેજ પરફેક્ટલી પહોંચી જાય તો જ એની જે ઇમ્પેક્ટિવ ડિઝાયર છે એ પૂરી થાય છે. ઓફન મેનેજર્સ ગેટ ફ્રસ્ટ્રેટેડ ઇન ધેર ઇફોર્ટ એન્ડ એન્ડ અપ સેઇંગ ધેટ નોબડી ઇન ધ ઓર્ગેનાઇઝેશન અન્ડરસ્ટેન્ડ ધેમ. હવે વારે વારે મેનેજરની સાથે એવી સિચ્યુએશન ઊભી થાય જ છે અને ફ્રસ્ટ્રેટેડ થઈ જાય છે અને અંતે એવું કહે છે કે મને આ સંસ્થાની અંદર કોઈ સમજતું જ નથી. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે કોમ્યુનિકેશન જે કરે છે એના જે અંડરમાં જે કામ કરતા હોય મેનેજરની અંડરમાં, તો એની અંદર જે લોકો કામ કરતા હોય એ લોકો વચ્ચે જે કોમ્યુનિકેશન થતું હોય મેનેજર અને વર્કર્સની વચ્ચે, તો કોઈકને કંઈક બેરિયર આવતા હોય, ક્યારેક એ શું કહેવા માગે છે સામેવાળી વ્યક્તિ સમજી ન શકતી હોય, તો એના આધારે એ વ્યક્તિને એવું થાય છે કે મને તો આ સંસ્થામાં કોઈ સમજતું જ નથી. મેની એમ્પ્લોઈઝ ફેલ ટુ લિસન એટેન્ટિવલી ડ્યુરિંગ મિટિંગ્સ ઓર સેન્ડ ઇનકોમ્પ્રિહેન્સિબલ બિઝનેસ લેટર્સ. હવે ઘણા બધા એવા એમ્પ્લોઈઝ હોય છે કે જે મિટિંગની અંદર ધ્યાનપૂર્વક કંઈ સાંભળતા નથી, અથવા તો જે ઇનકમ્પ્લીટ હોય, જે ઇનકોમ્પ્રિહેન્સિબલ હોય, કે જેની અંદર યોગ્ય રીતે પોતે શું કહેવા માગે છે એ કોમ્પ્રિહેટિવ લેંગ્વેજમાં ન લખી શકતા હોય, એટલે બિઝનેસના લેટર જે છે એ લખે તો સામેવાળા જે વ્યક્તિ છે, જે રિસીવર છે, એને સમજાય જ નહીં કે શું કહેવા માગે છે. સચ સિચ્યુએશન અરાઇઝ ડ્યુ ટુ ધ પ્રેઝન્સ ઓફ બેરિયર્સ ઇન કોમ્યુનિકેશન વિચ કેન ટેક મેની ફોર્મ સચ એઝ ઇન્ડિક્યુએટ કોમ્યુનિકેશન સ્કિલ. હવે આ જે બધી સિચ્યુએશન છે એ કયા કારણે ઊભી થાય છે? તો કે કોમ્યુનિકેશનની અંદર જે બેરિયર્સ રહેલા છે, જે અવરોધ રહેલા છે, એના આધારે આવી પરિસ્થિતિઓ લોકોના જીવનમાં આપણે રોજબરોજ ફેસ કરતા હોઈએ છીએ. અને એ જે વસ્તુ છે એ આપણને કોમ્યુનિકેશન સ્કિલની અલગ અલગ જે ફોર્મ છે, અલગ અલગ જે પ્રકાર છે એની તરફ લઈ જાય છે. લેટ્સ મૂવ ઓન. ધેર આર ન્યુમરસ સચ બેરિયર્સ એસોસિએટેડ વિથ કોમ્યુનિકેશન. એટલે કે કોમ્યુનિકેશનની અંદર ઘણા બધા આવા અસંખ્ય બેરિયર્સ જોડાયેલા છે. ધીસ નીડ ટુ બી એડ્રેસ ઇન ઓર્ડર ટુ એન્શ્યોર ધેટ નો ગેપ ઓકર્સ ઇન ધ કોમ્યુનિકેશન સાયકલ. અહીંયા એક એવી વસ્તુ સૂચવવામાં આવી છે કે અહીં એવી જરૂરિયાત છે કે કોમ્યુનિકેશન સાયકલ જે છે એની અંદર કોઈ ગેપ આવવો જ ન જોઈએ. કન્ટિન્યુ એ પ્રોસેસ જો શરૂ રહી તો કોમ્યુનિકેશન સક્સેસફુલી થઈ ગયું એવું કહેવાય છે. અ કોમન બેરિયર ઇઝ ધ રોંગ એઝમ્પશન મેડ અબાઉટ ધ પર્સન ટુ વુમ ધ મેસેજ ઇઝ બીંગ સેન્ટ એન્ડ સમટાઈમ અબાઉટ ધ મેસેજ ઇટસેલ્ફ. હવે કોમન બેરિયર શું છે? કે જે સામાન્ય રીતે બધાની સાથે થતું હોય છે, બધાએ એને ફેસ કર્યું હોય છે, તો એ છે કે રોંગ એઝમ્પશન, ખોટી માહિતી કોઈ વ્યક્તિ માટે હોય કે જે મેસેજ આપતી હોય એઝ અ સેન્ડર, તો એ કોઈ ખોટી માહિતી આપે, અથવા તો ક્યારેક એવું બને છે કે એ મેસેજ જે છે એ ઇટસેલ્ફ એ મેસેજ જ ખોટો હોય, તો એ વ્યક્તિ કદાચ ખોટી હોઈ શકે. આ મેસેજ જે છે એ કોઈ એક વ્યક્તિ આપવાને બદલે કોઈ બીજી વ્યક્તિ પણ આપી દેતી હોય એવું પણ બની શકે, અથવા તો એ વ્યક્તિ વાતને બદલી, મેસેજને બદલી
અને આપણી સમક્ષ રજૂ કરી દે એટલે આપણને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય, તો એ પણ એક બેરિયર જ છે. ફોર એક્ઝામ્પલ, ઇફ ધ સેન્ડર ઓફ ધ મેસેજ ઇઝ ટોકિંગ અબાઉટ અ ટેકનિકલ પ્રપોઝલ, હી ઓર શી વુડ બી રોંગ ઇફ હી ઓર શી મેક એઝમ્પશન અબાઉટ ધ રિસીવર્સ લેવલ ઓફ ટેકનિકલ નોલેજ. અહીં ખૂબ સરસ એવું એક્ઝામ્પલ આપ્યું છે કે જો કોઈ એક સેન્ડર છે જે મેસેજ સેન્ડ કરે છે, એ ટેકનિકલ પ્રપોઝલ બાબતે કશુંક બોલી રહ્યો છે. હવે એ ખોટો ક્યારે પડશે? જ્યારે જે રિસીવર છે એનું જે ટેકનિકલ કોમ્યુનિકેશનનું નોલેજ છે, ટેકનિકલ નોલેજ જે છે એ જાણતા નથી, તો એ વ્યક્તિ ખોટી પડશે. એટલે કે ટૂંકમાં એવું છે કે જો હું અહીંથી તમને મેસેજ આપું છું, પરંતુ હું તમને કંઈક એવું કહું છું કે જે તમે જાણતા જ નથી, તો એ કોમ્યુનિકેશન કેવું થશે? ખોટું થશે. તમને એના બાબતે જાણકારી જ નથી, તો પછી અહીંથી હું કંઈ જે સેન્ડ કરું છું એ તમારા સુધી કઈ રીતે પહોંચશે? અને જો પહોંચી જાય તો પણ તમને એમાં ખબર નહીં પડે, અથવા તો માહિતી તમને એવું લાગશે કે આ માહિતી તો અમારા કામની નથી, કેમ કે તમને એ બાબતે ખબર જ નથી. ધ પ્રોબ્લેમ કેન બી રિઝોલ્વ ટુ અ ગ્રેટ એક્સટેન્ટ ઇફ ધ સેન્ડર ઓફ ધ મેસેજ એનાલાઇઝ હિઝ ઓર હર મેસેજ થોરોલી એન્ડ એન્ટિસિપેટ ધ લાઇકલી રિસ્પોન્સ બિફોર સેન્ડિંગ ઇટ. હવે પ્રોબ્લેમનું સોલ્યુશન કઈ રીતે આવી શકે છે? તો જો એક સેન્ડર છે મેસેજને સેન્ડ કરનાર, એ પોતાના મેસેજનું એનાલિસિસ કરશે કે મેં શું કીધું હતું, મારે ટેકનિકલ નોલેજ વિશે આવું કહેવાનું હતું તો એ વ્યક્તિને નોલેજ નહોતું, છતાં મેં કહી દીધું, તો એવું પણ થઈ શકે. તો એ મેસેજનું એમણે એનાલિસિસ કરવું પડશે અને જે રિસ્પોન્સ કઈ રીતે આવે છે, હું આવું કંઈક બોલીશ તો કેવો રિસ્પોન્સ આવશે, એનું પણ એને એક વખત મેસેજ સેન્ડ કરતાં પહેલાં વિચારી લેવું જોઈએ. કેમ કે આ તો બહુ નાની નાની વાતો છે, પરંતુ જે બિઝનેસ છે, જે જગ્યાએ કોમ્યુનિકેશનનો વધારે ઉપયોગ થાય છે, લાઈક કોલ સેન્ટર્સ છે, તો આપણે માહિતી માટે જે કોલ કરીએ છીએ એમાં ઘણા બધા બેરિયર્સ આવતા હોય છે, તો એ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. વ્યક્તિએ કંઈક બોલતા પહેલાં, કંઈક કહેતા પહેલાં વિચાર કરવો પડે છે કે સામેવાળાને એ બાબતનું નોલેજ છે, એ લેવલ સુધીનું એ વ્યક્તિનું જ્ઞાન છે કે નહીં, એ પણ જાણવું જરૂરી હોય છે. ઇફ અ પર્ટિક્યુલર કોમ્યુનિકેશન ફેલ્સ ટુ ઇવોક ધ ડિઝાયર્ડ રિસ્પોન્સ, ધ ફોલોઈંગ 5 સ્ટેપ કેન હેલ્પ સોલ્વ ધ પ્રોબ્લેમ્સ. હવે જો એક ચોક્કસ પ્રકારના કોમ્યુનિકેશનની જે વાત છે એ જો ફેલ થાય, આપણી જે ઈચ્છા પ્રમાણે આપણને રિસ્પોન્સ ન મળે, તો પછી આપણે નીચે દર્શાવેલા 5 સ્ટેપનો ઉપયોગ કરી અને કોમ્યુનિકેશનની વચ્ચે રહેલા જે પ્રોબ્લેમ્સ છે એને સોલ્વ કરી શકીએ છીએ. સો ધ ફર્સ્ટ પોઈન્ટ ઇઝ આઈડેન્ટિફાઈ ધ પ્રોબ્લેમ, સમસ્યા શું છે તેને શોધો. ફાઇન્ડ ધ કોઝર ઓર બેરિયર, કારણ શું છે અથવા તો એ બેરિયર કયું છે એને શોધો. વર્ક ઓન અલ્ટરનેટિવ સોલ્યુશન, એક ચોક્કસ પ્રકારના સોલ્યુશન ઉપર કામ કરો. ઓપ્ટ ફોર ધ બેસ્ટ સોલ્યુશન, ઓપ્ટ મીન્સ હિયર ઓપ્શન, તો કોઈ એવો ઓપ્શન શોધો કે જેના આધારે તમે બેસ્ટ સોલ્યુશન લાવી શકો, એ બેરિયર ફરી પાછું ક્યારેય ન આવે, એવો આપણે ઓપ્શન શોધી શકીએ છીએ. ફોલો અપ રિગોરિયસલી, હવે જે કંઈ કર્યું એને કન્ટિન્યુઅસલી ફોલો કરતા રહો કે જેથી એ બેરિયર ફરી પાછો કોમ્યુનિકેશનની અંદર ક્યારેય ન આવે અને સામેવાળા જે રિસીવર છે એ સરસ રીતે આપણો મેસેજ ગ્રહણ કરી શકે અને કોમ્યુનિકેશન બેસ્ટ રીતે સક્સેસફુલ થઈ જાય. ધ ફર્સ્ટ સ્ટેપ આઈડેન્ટિફાઈંગ ધ પ્રોબ્લેમ, ઇટ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ. જે આપણું પહેલું સ્ટેપ છે પ્રોબ્લેમને શોધવું, સમસ્યાને શોધવી, તો એ ખૂબ જ અઘરું છે. વી ફર્સ્ટ રિયલાઇઝ દેટ ધેર ઇઝ અ પ્રોબ્લેમ વેન વી ડુ નોટ રિસીવ ધ ડિઝાયર્ડ ફીડબેક.
જ્યારે સામેવાળી વ્યક્તિ આપણે કશું કહીએ છીએ પણ સામેવાળી વ્યક્તિ ફીડબેક નથી આપતી ત્યારે આપણે ખબર પડે છે કે અહીં કંઈક પ્રોબ્લેમ છે કે જેથી જે સામેવાળી વ્યક્તિ છે એ આપણને ફીડબેક આપતી નથી. ફીડબેક નથી આપતી એનું કારણ શું છે કે આપણે જે કંઈ કહેવા માગીએ છીએ એ સામેવાળી વ્યક્તિને રિસીવ જ નથી થયું. ટુ આઇડેન્ટિફાય ધ પ્રોબ્લેમ કરેક્ટલી ઇટ ઇઝ મેન્ડેટરી ધેટ ધ ફીડબેક બી એનાલાઇઝ કેરફુલી. પ્રોબ્લેમ જે છે, જે સમસ્યા છે, એને સાચી રીતે આપણે શોધવી હોય તો એવું કહેવાયું છે કે જે આપણને ફીડબેક મળે છે એનું એનાલિસિસ કરવું પણ ખૂબ જ જરૂરી છે. એનું એનાલિસિસ ખૂબ જ કેરફુલી થાય એ પણ જરૂરી છે. જો કશું ફીડબેક મળે છે તો એ ફીડબેક ક્યારેક એવો હોય છે કે વચ્ચે અવરોધ આવવાથી આપણે બોલીએ હોય કશુંક અને સામેવાળા સાંભળે કંઈક બીજું, તો પછી એવું થશે કે એ જે ફીડબેક આવશે એનું આપણે એનાલિસિસ કરવું પડશે. આપણે સમજવું પડશે કે આ વ્યક્તિને સાંભળવામાં કંઈક તકલીફ થઈ છે અથવા વચ્ચે કંઈક બેરિયર આવી ગયું છે કે જેના કારણે હું જે કંઈ કહું છું એ વ્યક્તિ યોગ્ય રીતે સાંભળી શકી નથી, એટલે એનો આવો રિસ્પોન્સ હોવાને બદલે એ વ્યક્તિ આવો રિસ્પોન્સ આપે છે, આવો ફીડબેક આપે છે. તો એ ફીડબેકનું એનાલિસિસ કરવું પડશે આપણે કે સામેવાળી વ્યક્તિએ જે કંઈ કીધું એ શેના આધારે કીધું. ફોર એક્ઝામ્પલ, યુ હેવ આસ્ક્ડ યોર સબોર્ડિનેટ ટુ રાઇટ અ બિમોન્થલી રિપોર્ટ એન્ડ અન્ટિલ ધ નેક્સ્ટ મંથ હી હેઝ નોટ ડન સો. હવે ઉદાહરણ આપ્યું છે કે આપણે આપણા સહકર્મીને એવું કહીએ છીએ કે તમે આ મહિનાનો પૂરેપૂરો રિપોર્ટ તૈયાર કરીને મને આપો, અને આવતા મહિના સુધી એ વ્યક્તિ હજી એ કામ કરીને આપણને આપતી નથી. વેન યુ આસ્ક હિમ અબાઉટ ધ ડીલે હી રિપ્લાઈઝ ધેટ હી વોઝ આસ્ક્ડ ટુ પ્રોડ્યુસ ધ રિપોર્ટ બી મંથલી. તો એ વ્યક્તિ એવું સમજે છે, આપણે જ્યારે વ્યક્તિને પૂછીએ છીએ કે હજી તમે રિપોર્ટ કેમ નથી આપ્યો, તો એ એવો જવાબ આપે છે કે મને તો આ મહિનાનું જ રિપોર્ટ લખવાનું કીધું હતું, જે આપણે માગ્યું હતું એના કરતાં એ કંઈક ઉલટું જ સમજે છે. ધ પ્રોબ્લેમ હિયર ઇઝ ધેટ ટુ યુ ધ ટર્મ બી મંથલી મીન્સ ટ્વાઇસ ઇન અ મંથ, એટલે કે મહિનાની અંદર મેં તમને બે વખત એ રિપોર્ટ આપવાનું કીધું હતું, એવું આપણે કીધું હતું. વેર ઇઝ યોર સબોર્ડિનેટ ઇટ મીન્સ વન્સ ઇન ટુ મંથ, એટલે કે બે મહિનાની અંદર એક જ વાર. તો અહીં બી મંથલીનો મતલબ એ વ્યક્તિ યોગ્ય રીતે ગ્રહણ કરી શકતી નથી. આપણે એને શું કહ્યું હતું કે એક મહિનાની અંદર બે વખત તમારે રિપોર્ટ આપવાના છે, એના બદલે એ વ્યક્તિ એવું સમજે છે કે બે મહિનાની અંદર એક રિપોર્ટ આપવાનો છે. તો આ શું થયું, એ પ્રોબ્લેમ થયો. તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન જો આપણને મળશે તો પછી એ જે ફીડબેક આપણને મળ્યો કે વ્યક્તિએ કીધું કે મને તો આવું સમજાણું હતું, તે ફીડબેક આપણને મળ્યો એ ફીડબેક ઉપરથી આપણે એનું એનાલિસિસ કરી અને એ પ્રોબ્લેમને યોગ્ય રીતે સોલ્વ કરી શકીશું. લેટર યુ લુક અપ ધ ડાયરેક્ટ ધ ડિક્શનરી એન્ડ ફાઇન્ડ ધેટ બી મંથલી મીન્સ ટ્વાઇસ અ મંથ એઝ વેલ એઝ વન્સ ઇન ટુ મંથ. હવે પછી સિચ્યુએશન કેવી થાય છે કે ડિક્શનરીની અંદર જો તમે મિનિંગ જુઓ છો તો બી મંથલીનો મતલબ બંને આપ્યો હોય છે, ટ્વાઇસ અ મંથ એટલે કે મહિનાની અંદર બે વખત, અને સાથોસાથ એવું પણ આપ્યું હોય છે કે વન્સ ઇન ટુ મંથ્સ, બે મહિનાની અંદર એક વાર. તો પછી આપણે આમાં શું સમજવું, એઝ અ સેન્ડર આપણામાં ભૂલ છે કે એઝ અ રિસીવર ભૂલ છે? તો કે ભૂલ બંનેની છે, વચ્ચે બેરિયર તો આવ્યું જ છે પરંતુ ભૂલ અહીંયા બંનેની છે, કેમ કે બંને એ જે મિનિંગ છે એ જાણતા નહોતા. એકની પાસે આ મિનિંગ હતો, બીજાની પાસે આ મિનિંગ હતો, એટલે આ રીતે આ બેરિયર અંદર આવી શકે છે.